હેલો દોસ્તો આજે આપણે સ્પેશિયલ ફોરેસ્ટ માટે વન્યજીવ પ્રશ્નમંચના પચાસ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ ફોરેસ્ટની પરીક્ષામાં વન્યજીવ પ્રશ્ન મંચમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે એટલા માટે આ પ્રશ્નો આપણા માટે મહત્વના છે તો ચાલો શરૂ કરીએ આજના પ્રશ્નો અને આ દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આવા જ પ્રશ્નો તમને સમયસર મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજના પચાસ આઈએમપી પ્રશ્નો પ્રશ્ન એક ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો દોસ્તાના આન્સર આવશે વાઘ એટલે કે ટાઈગર પ્રશ્ન બે ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો દોસ્તાના આન્સર આવશે મોર પ્રશ્ન ત્રણ ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે તો દોસ્તાના આન્સર આવશે કમળ દોસ્તો ઇંગ્લિશમાં પણ નામ યાદ રાખજો પ્રશ્ન ચાર ગુજરાતના રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષીના નામ જણાવો તો દોસ્તોના આન્સર આવશે રાજ્ય પ્રાણી સિંહ એટલે કે એશિયાટિક લાયન રાજ્ય પક્ષી સુરખાબ કે ફ્લેમિંગો પ્રશ્ન પાંચ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયું છે તો દોસ્તાના આન્સર આવશે ગ્લાન્ડ જે સ્વિટર્લેન્ડ ખાતે આવેલું છે પ્રશ્ન છ ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો તો દોસ્તાનો આન્સર આવશે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે ઉત્તરાચલ એટલે કે હાલનું ઉત્તરાખંડ પ્રશ્ન સાત ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી તો દોસ્તાના આન્સર આવશે વર્ષ ઓગણીસો બોતેરમાં વાઘ પરિયોજના હેઠળ ત્રીસ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય સ્થાપવામાં આવ્યા છે પ્રશ્ન આઠ અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો દોસ્તાના આન્સર આવશે બાલ્ડ ઈગલ પ્રશ્ન નવ કયું વન્ય પ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મૂકીને એટલે કે ઝાડ ઉપર મૂકી બીજી વખત પક્ષણ માટે ઉપયોગ કરે છે તો દોસ્તાનો આન્સર આવશે દીપડો એટલે કે પેન્થર પ્રશ્ન દસ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો દોસ્તાનો આન્સર આવશે કાંગારું પ્રશ્ન અગિયાર ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્ર પક્ષી કયું છે તો દોસ્તાનો આન્સર આવશે કીવી પક્ષી આ પક્ષી ઉડી શકતું નથી પ્રશ્ન બાર લુપ્ત થયેલો ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું તો દોસ્તાનો આન્સર આવશે લુપ્ત થયેલો ડોડો પક્ષી મોરેશિયમ ટાપુમાં જોવા મળતું હતું પ્રશ્ન તેર પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે તો દોસ્તાનો આન્સર આવશે ઈસ્ટર્ન ગોસ્ટોક પ્રશ્ન ચૌદ પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે તો દોસ્તોનો આન્સર આવશે કાળિયાર એટલે કે બ્લેકબર્ગ પ્રશ્ન પંદર દુનિયાનો સાત સૌથી દોસ્તો દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે તો દોસ્તાનો આન્સર આવશે ગ્રીનલેન્ડનો ઉત્તર પૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રશ્ન સોળ ભારતમાં કઈ કઈ જાતના રીચ જોવા મળે છે તો દોસ્તો ભારતમાં ચાર જાતના રીછ જોવા મળે છે તે છે હિમાલયન બ્રાઉન બિયર એશિયાટિક બ્લેક બિયર સ્થોત બ્લિયર અને સન બિયર જે ભારતમાં રીછ જોવા મળે છે ચાર જાતના પ્રશ્ન સત્તર સિંહ મોટા ભાગે કયા સમયે ગરજના કરતા હોય છે તો દોસ્તાના આન્સર આવશે સૂર્યાત પછીના એક કલાકમાં શ્રી ગજના કરે છે પ્રશ્ન અઢાર બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તો દોસ્તાનો આન્સર આવશે દિવસમાં સોળ કલાક સુધી બિલાડી ઊંઘતી રહે છે એટલે કે ઊંઘે છે પ્રશ્ન ઓગણીસ ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે તો દોસ્તાનો આન્સર આવશે હુલોક ગિબન જે આશામાં જોવા મળે છે અને નળ કાળા રંગનો અને માદા સોનેરી રંગની હોય છે પ્રશ્ન વીસ પ્રાણી જાતમાં સર્વસામાન્ય સવર્ણની પદ્ધતિ કઈ ગણાય છે તો દોસ્તોનો આન્સર આવશે પોલો ગેમી જે એકી વખતે એક કરતાં વધુ પતિ કે પત્ની હોવા તે એટલે કે બહુ પત્નીત્વ કે પતિત્વ પ્રશ્ન એકવીસ કયા દરિયાઈ જીવો જરૂરિયાત તરીકે વપરાય છે તો દોસ્તાનો આન્સર આવશે કોરલ તથા પલ્પ પ્રશ્ન બાવીસ કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં વપરાય છે તો દોસ્તાનો આન્સર આવશે મધમાખી કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં વપરાય છે પ્રશ્ન ત્રેવીસ કયા પ્રાણીમાંથી કેશમીનો ઊન પ્રાપ્ત થાય છે તો દોસ્તાનો આન્સર આવશે સાયબિરિયન આઇબેક્સમાંથી કેશમીનો ઊન પ્રાપ્ત થાય છે પ્રશ્ન ચોવીસ કયા એશિયાઈ પ્રાણીને પકડીને મરે ત્યાં સુધી સતત મારવામાં આવે છે કારણ કે તેના આંસુ પ્રેમના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ડુગોંગ જે દરિયાઈ ગાય તરીકે ઓળખાય છે જે વનસ્પતિ આહારી કદાવર દરિયા સ્થસ્તન પ્રાણી છે પ્રશ્ન પચીસ દુનિયામાં સૌથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળે છે તો દોસ્તાના આન્સર આવશે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં ધ ગ્રેટ બિયર રીફ ખાતે જે દુનિયાનો સૌથી મોટો દરિયાઈ ઉદ્યાન છે પ્રશ્ન છવ્વીસ સાહુડી સામનો કેવી રીતે કરે છે તો દોસ્તાના આન્સર આવશે સાહુડી પોતાની પાછળના કાંટા દ્વારા સૌ બચાવ માટે એટલે કે સાહુડી પોતાના કાંટા દ્વારા સામનો કરે છે પ્રશ્ન સત્યાવીસ પ્રાણીના પાછળના ભાગ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે તો દોસ્તાના આન્સર આવશે ડોર એટલે એનો અર્થ થાય છે પુષ્ઠ અથવા પીઠ પ્રશ્ન બાહ્યકાર વિદ્યા રૂપવિદ્યા કોને કહેવાય છે અથવા તો મોફોલોજી કોને કહેવાય છે તો દોસ્તાના આન્સર આવશે પ્રાણી કે વનસ્પતિના રૂપ આકાર અંગેના શાસ્ત્રને રૂપવિદ્યા અથવા તો આકાર વિજ્ઞાન કહે છે પ્રશ્ન ઓગણત્રીસ એપ્રિકલ્ચર એટલે શું તો દોસ્તાનો આન્સર આવશે મધના વ્યાપારી ઉત્પાદન માટે મધના ઉછેરને એપિકલ્ચર અથવા તો મધુમક્ષિકા પાલન કહે છે પ્રશ્ન જી એટલે શું તો દોસ્તાના આન્સર આવશે સાપ અને ઉપજીવી પ્રાણીઓના શાસ્ત્રને હર્પિટોલોજી કહેવાય છે પ્રશ્ન એકત્રીસ કોન્કોલોજી એટલે શું તો દોસ્તાના આન્સર આવશે મુદ્દુ કાય કવચવાળા પોચા શરીરના પ્રાણીઓના શાસ્ત્રને કોન્કોલોજી કહેવાય છે પ્રશ્ન બત્રીસ ઇથોલોજી એટલે શું તો દોસ્તાના આન્સર આવશે પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તૃણના અભ્યાસને ઇથોલોજી પ્રાણી વર્તનશાસ્ત્ર કહેવાય છે અથવા તો ઇથોલોજી અથવા તો પ્રાણી વર્તન શાસ્ત્ર કહેવાય છે પ્રશ્ન તેત્રી લિમ્નો નિમ્નોલોજી એટલે શું તો દોસ્તો આન્સર આવશે તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને નિમનોલોજી કહેવાય છે પ્રશ્ન ચોત્રી નેક્ટોન એટલે શું તો દોસ્તાનો આન્સર આવશે પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી ઉપર તરે છે તેને નેક્ટોન કહેવાય છે એટલે કે પાણી ઉપર જે તરે છે તેને પ્રશ્ન પાંત્રીસ એન્ટોમોલોજી એટલે શું તો દોસ્તાનો આન્સર આવશે કીટકો જંતુઓના વિજ્ઞાનને એન્ટોમોલોજી કહે છે અથવા તો જંતુશાસ્ત્ર કીટક વિજ્ઞાન પણ કહે છે પ્રશ્ન છત્રીસ ટેક્સીડરમી એટલે શું તો દોસ્તાનો આન્સર આવશે મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કળાને ટેક્સીડરમી કહેવાય છે પ્રશ્ન સાડત્રી હેલ્મિન્થોલોજી એટલે શું તો દોસ્તાનો આન્સર આવશે પરોપજીવી જંતુ કીડાઓના અભ્યાસને હેલ્મિન્થોલોજી કહેવાય છે પ્રશ્ન આડત્રી વેડર એટલે શું તો દોસ્તાનો આન્સર આવશે પાણીના કિનારા નજીક કાદવ કીચડ ખૂદનારા પક્ષીઓને વેડર કહેવાય છે પ્રશ્ન ઓગણચાળી બલ્બર એટલે શું તો દોસ્તાના આન્સર આવશે દરિયા પ્રાણીની ત્વચાની નીચેના ચરબીયુક્ત ભાગને બલ્બર કહેવાય છે દાખલા તરીકે વેલ માછલીના નીચેનું જે સફેદ પળ હોય છે તેની વાત છે પ્રશ્ન ચાલીસ કચ્છના રણમાં કયા માંસ પક્ષી વન્ય પ્રાણી જોવા મળે છે તો દોસ્તાના આન્સર આવશે ગસ એટલે કે હેણોતરો રણનું શિયાળ અને વરુ વગેરે જેવા મળે છે પ્રશ્ન એકતાલીસ એક્રોપેરેસાઇટ એટલે શું તો દોસ્તાનો આન્સર આવશે બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પરોપજીવી તરીકે રહે છે તેને એક્રોપેરેસાઇટ કહેવાય છે પ્રશ્ન બેતાલીસ ડાયનોસોરનો અર્થ શું છે તો દોસ્તાનો આન્સર આવશે ડાયનોસોરનો અર્થ ભયાનક ગરોળી જેવો થાય છે પ્રશ્ન તેતાલીસ દોસ્તો આપણે પ્રશ્ન તેતાલીસમાં નવ રૂપ જોવાના છે તે આપણે નીચે મુજબ જોઈએ ડબલ્યુ ડબલ્યુ એફનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર બી એન ફૂલ ફોર્મ થાય છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી આઈ એન ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ્સ એન્ડ કલ્ચર હેરિટેજ આઈયુ સી એનનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિંગ જી ઇ ફૂલ ફોર્મ થાય છે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન જે ગાંધીનગર ખાતે આવેલ છે સી ટી ઈ એસનું ફૂલ ફોર્મ થાય છે કન્વેશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન અનડેન્જર પીસીઝ સી જે એનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ જૂ ઓથોરિટી ડબલ્યુ આઈ ફૂલ ફોર્મ થાય છે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સી ઈનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દોસ્તો આપણે નવ ફૂલ ફોર્મ જોઈએ આગળના પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન ચુમ્માલીસ સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે તો દોસ્તાનો આન્સર આવશે કાચબાનું અંદાજ ત્રણસો વર્ષ સુધી તે જીવે છે પ્રશ્ન પિસ્તાલીસ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવો તો દોસ્તો આન્સર આવશે ડોક્ટર સલીમ અલી પ્રશ્ન છેતાલીસ પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોની હોય છે તો દોસ્તો પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી વેલ શાર્ક માછલીની હોય છે પ્રશ્ન સુડતાલીસ માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે અને કયા વર્ગનું છે તો દોસ્તોનો આન્સર આવશે માણસ પછીના ક્રમમાં બુદ્ધિશાળી ડોલ્ફિન છે જે સસ્તન વર્ગનું જર્જર પ્રાણી છે દોસ્તો આપણે અહીંયા સૌથી વધુ ભૂલ કરી છે ડોલ્ફિનની જગ્યાએ આપણે મંકીને ઓપ્શન ટેક કરતા હોય છે એટલે યાદ રાખવું ડોલ્ફિન બીજા નંબરનું બુદ્ધિશાળી પ્રાણી છે પ્રશ્ન 48 ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે તો દોસ્તોનો આન્સર આવશે જીઓલોજીકલ ગાર્ડન અરલીપુલ જે કલકત્તા ખાતે આવેલ છે પ્રશ્ન ઓગણપચાસ કયા હરણને મારીને તેના કયા પદાર્થનો ઉપયોગ પરફ્યુમ તરીકે વપરાય છે તો દોસ્તાનો આન્સર આવશે કસ્તુરી મુર્ગને મારીને તેના કસ્તુરી પદાર્થનો ઉપયોગ પરફ્યુમ તરીકે વપરાય છે દોસ્તો કસ્તુરીમાં એટલે કે કસ્તુરી ખાલી નળના ભાગમાં જોવા મળે છે એટલે કે નળના પેટ ભાગની ગ્રંથિમાંથી નીકળતો સુગંધ સ્ત્રાવો છે તે એટલે કે કસ્તુરીમાં તે હોય છે પ્રશ્ન પચાસ કયા દેશમાંથી કુદરતી વાદળ મળી આવે છે તો દોસ્તાનો આન્સર આવશે ગ્રીસ દેશમાંથી કુદરતી વાદળ મળી આવે છે દોસ્તો આપણે સ્પેશિયલ ફોરેસ્ટ માટે વન્યજીવ પ્રશ્ન મંચના પચાસ આઈએમપી પ્રશ્નો જોયા અને દોસ્તો વન્યજીવ પ્રશ્ન મંચમાં હજી પાંચ છ પ્લસ પ્રશ્નો છે એટલે આપણે પચાસ પચાસના ભાગમાં વન્યજીવ પ્રશ્ન મંચના આઈએમપી પ્રશ્નો જોઈશું એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત